બીજા પતિ સાથે રહેતી પરિણીતાને માર મારી તેની હત્યા કર્યા બાદ અંતિમ સંસ્કાર કરવાનો પ્રયત્ન કરનાર પતિની કરતૂતનો ભાંડો પીએમ માં ખુલી ગયો હતો જેને લઈ પુત્રીની હત્યા કરનાર જમાઈ વિરુદ્ધ સસરાએ પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પાંડેસરા પોલીસ આરોપીને ઝડપી પાડ્યા હતા પાંડેસરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ મહારાષ્ટ્રના અને હાલ ડિંડોલી ખાતે રહેતા સાહેબરાવ બાવીસ કરી નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓની પુત્રી રવિ કવિતાના બીજા લગ્ન સત્યનારાયણ નગર સોસાયટીમાં રહેતા વિજય સાથે થયા હતા વારંવાર વિજય ઘર ખર્ચ અને ભાડાના પૈસા અંગે કવિતા સાથે ઝઘડો કરતો હતો અને મારઝૂટ કરતો હતો અને ગત પહેલી જૂને કવિતાનું મોત નીપજ્યું હોય અને અંતિમ સંસ્કારની પણ વિજય આનંદા પાટીલે તૈયારી કરી હતી જોકે કવિતાના પિતાને શંકા જતા તેમણે પીએમ કરાવ્યું હતું જેમાં સાહેબરાવ ભાવિસ્કરે આરોપી જમાય વિજય પાટીલ વિરુદ્ધ પાંડેસરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હત્યારા પતિ વિજય આનંદા પાટીલની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી